राजकोट जिला उपलेटा तालुका भाया वदर नी तमाम सात शालाओं द्वारा पटेल समाज खाते कन्या केळवणी महोत्सव तेमज शाला प्रवेशोत्सव महोत्सव 2022 नो उजवणी करवामां आवी। सरकार द्वारा समग्र जिल्ला में 75 रूट नु आयोजन करवामां आव्युं हतुं। जिल्लाना टोटल 14,621 नामांकनों माटे आ प्रकारना रूट द्वारा 100% तमाम जग्याओ पर नामांकन थई रही ते माटे सरकार द्वारा अलग अलग जवाबदारी सौंपवामां आवी। 3 दिवस में तमाम शालाओं में पूरेपूरु नामांकन करवामां आव्युं हतुं, जेनो आजे पायावदर में अंतिम दिवस होय त्यारे 7 शालाओं प्रवेशोत्सव राखवामां आव्यो हतो। आ प्रसंगे वालीओमां अने विद्यार्थीओमां अनेरो उत्साह जोवा मळ्यो हतो। स्वास्थ्य अने शिक्षण मजबूत करी देशना विकासमां सहभागी बनी एनी साथे बाळकोनो प्रवेशोत्सव करवामां आव्यो। कार्यक्रममां प्रवेशपात्र बाळकोनुं कंकु तिलक करी प्रवेश किट, स्कूल बेग तेमज शील्ड आपवामां आव्या हता। आ कार्यक्रम में भाजपना गुजरात प्रदेश शिक्षण सह कन्वीनर महेन्द्र भाई पाडलिया, नायब जिला प्राथमिक शिक्षण अधिकारी राजकोट डॉक्टर अशोक भाई वाणवी, नायब कार्यपाल इजनेर उपलेटा, आचार्य श्री भायावदर शाला, डिम्पल भाई पोजाणी, हिरेन भाई वेगड़ा तेमज टाड़ा शाफ अने मेहमानों की हाजरी में उत्साहपूर्वक कार्यक्रम की उजवणी करवामां आवी हती। 2022 માં શાળા પ્રવેશોત્સવનું આયોજન જ્યારે કરવામાં આવેલ છે ત્યારે રાજકોટ જિલ્લામાં માનનીય જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી બી આર સરવણા સાહેબના માર્ગદર્શન નીચે સમગ્ર જિલ્લામાં 75 રૂટનું આયોજન કરી અને લગભગ જિલ્લાના 14,621 બાળકોને નામાંકન માટેના 75 રૂટ ગોઠવવામાં આવેલા। આ 75 રૂટની અંદર સમગ્ર જિલ્લાની અંદરની ટીમો બનાવવામાં આવેલી, દરેક ટીમમાં એક એક વર્ગ એકના અધિકારી શ્રીની નિમણૂક માનનીય કલેક્ટર શ્રી અરુણ મહેશ બાબુ દ્વારા ગોઠવવામાં આવેલ, અને એક પણ રૂટ એવો ન રહે કે જે વર્ગ એકના અધિકારીના ન જઈ શકે, એટલે ગામડાના છેવાડાના ગામ સુધી પણ જાય અને બાળકને પ્રવેશ મળે એ માટે પ્રોત્સાહન માટે રાજ્ય સરકારનો જે પ્રયાસ છે એના માટે માનનીય મુખ્યમંત્રીશ્રીના અધ્યક્ષસ્થાને 20 તારીખના રોજ આનું આયોજન એક બ્રીફિંગ મિટિંગ રાખવામાં આવેલી હતી, અને આ બ્રીફિંગ મિટિંગ ના આયોજનમાં માનનીય કલેક્ટરશ્રી અને વર્ગ એકના અધિકારીશ્રીઓ દ્વારા સુંદર આયોજન કરી અને સમગ્ર જિલ્લામાં 100% નામાંકન થાય એના માટેના પ્રયત્નો કરી, અને આજે ત્રીજા દિવસે જ્યારે પૂર્ણાહુતિ થઈ રહી છે ત્યારે લગભગ 20 લાખ ઉપરનું 2 દિવસમાં તો દાતાઓ તરફથી દાન પણ મળે છે અને લગભગ 100% બાળકોનું નામાંકન થયેલ છે। તો આ તકે સૌ અધિકારી મિત્રોનો અને સૌનો આભાર માની વીર મુ કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ ના કાર્યક્રમો સમગ્ર ગુજરાતમાં ચાલી રહ્યા છે। આજે એમનો અંતિમ દિવસ છે। આજે રાજકોટ જિલ્લા પંચાયતના અધિકારીશ્રીઓ તરફથી મને ઉપલેટા તાલુકાના પડવલા ગામની બાજુનો એક નેસ છે ત્યાંની શાળા પ્રવેશોત્સવના કાર્યક્રમમાં અને ભાયાવદરની જે 7 કન્યા શાળાઓ છે એ સરકારી કન્યા શાળાના શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમમાં જવાની મોકો મળ્યો। સૌપ્રથમ તો શિક્ષકનો જીવ હોવાને નાતે આ સુંદર કાર્યક્રમમાં મને જે જવાની તક આપી છે એના માટે અધિકારીઓનો આભાર માનું છું। વિશેષ મને બરાબર યાદ છે કે 2003 ગુજરાતમાં શાળા પ્રવેશોત્સવનો કાર્યક્રમ શરૂ થયો અને તત્કાલીન મુખ્યમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ, જે અત્યારના આપણા દેશનું સંચાલન વડાપ્રધાન તરીકે કરી રહ્યા છે, એમના મનની વાત મને બરાબર ખબર છે। મેં ઘણીવાર એને સાંભળેલા છે કે કોઈ પણ રાજ્ય કે રાષ્ટ્રનો વિકાસ કે સમાજનો વિકાસ પાછળ શિક્ષણનું સૌથી વધારે મહત્વ છે। શિક્ષણ દ્વારા જ કોઈ પણ રાષ્ટ્રનો સમાજનો વિકાસ કરી શકાય છે, અને શિક્ષણની જે ખામીઓ આઈડેન્ટિફાય કરી એમાં મેઇન જે બાબતો વિશે હું ઉલ્લેખ કરવા માગું છું કે લગભગ 2003ની વાત કરીએ તો ગ્રોસ એનરોલમેન્ટ રેશિયો કહેવાય કે 12મા પછી કેટલા બાળકો કોલેજમાં જાય છે, તો એ આપણો ત્યારે ગુજરાતનો 30 હતો અને કેરાલાનો કંઈક 20 હતો। આજે ગ્રોસ એનરોલમેન્ટ રેશિયો 12 પછી કેટલા બાળકો ભણે છે આગળ એ અત્યારે આપણો ગુજરાતનો આપણો અત્યારે 75% 80% જેટલો આપણે થઈ ગયા છે। 75 અર્શીભાઈ આહિર, વી ઇન્ડિયા ન્યૂઝ, ઉપલેટા।